સોરઠનું ગૌરવ એવા ગીર પ્રદેશમાં મેઘરાજા મહેરબાન થતા હરિયાળી અને હેતાળ એવા ગીર આજે પૂર બહાર ખીલી ઉઠી છે. રાતભર શણગાર સજી જાણે નમણી નાર સવાર થતા ઘર બહાર નીકળી હોય એવી ગીરની વંડરાઈ ખીલી ઉઠી છે. તેમાં પણ કોઈ નવોઢા રૂપ સુંદરીએ જાણે શેથા પૂર્યા હોય તેવા ડુંગર પરથી ખડખડ ઝરણા વહેતા હોય એવી ગીર ભૂમિ રળિયામણી થઈ ગઈ છે. રૂડીને રળિયામણી જીરે રૂડી રૂડીને રળિયામણી નવલી હરિયાળીને હેતા એ ચારણ ગીર નથી છોડવી. અરે રે તારા પહુ નહીં પાસાવા. ત્યારે એવા માહોલમાં શીતળા સાતમ અને જન્માષ્ટમીના તહેવારોમાં મિની વેકેશન જેવો માહોલ સર્જાયો છે. તેથી ગીર નેશનલ પાર્ક દેવળિયામાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. દૂર દૂરથી આવેલા પ્રવાસીઓ રજાની મજા માણવા પહોંચી ગયા હતા. ગીર સેન્ચ્યુરી અને એશિયાના એકમાત્ર સિંહનો વસવાટ છે એવા સાસણ ગીરના દેવળિયા પાર્કમાં સિંહ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મારું નામ કરિશ્મા કોટેચા છે, જામનગરથી આવી રહ્યા છે. ગીર એટલે સાસણગીર એટલે આપણું ફેવરેટ ડેસ્ટિનેશન છે ગુજરાતી, અને ખાસ કરીને સૌરાષ્ટ્રની આપણે કહીએ તો પ્રાઇડ છે. અહીંયા અમે ઘણી જ બધી વાર વેકેશન પડે એટલે તરત જ સાસણગીર આવી જતા હોય છે. અને સાસણગીર આવીએ અને સફારી ન કરીએ એવું તો બને જ નહીં. એટલે આજે પણ અમે સફારી કરવા જ ખાસ અહીંયા આવેલા છીએ. અને અમારો અત્યાર સુધીનો જેટલી જ વખત આવ્યા છે એક્સપિરિયન્સ બહુ જ સરસ રહ્યો છે. અને હું તો બધાને એ જ કહીશ કે સાસણગીર વર્ષમાં એકવાર તો આવવું જ જોઈએ, બધાએ આવવું જોઈએ. ગીરની ગીરીકંદરાઓને નિહાળી પ્રવાસીઓ ખુશખુશાલ બન્યા હતા અને જીવનનું એક યાદગાર સ્મરણ કેમેરામાં કેદ કરી રહ્યા હતા. ખરેખર જીવનમાં એકવાર લોકોએ ગીર ભૂમિની મુલાકાત લેવી જોઈએ તેવી અપીલ પોતપોતાના ગ્રુપને પ્રવાસીઓ કરી રહ્યા હતા. મારું નામ ભાવેશ મહેતા છે અને જામનગરથી આવી હતી. અત્યારે સાતમ આઠમના તહેવાર નિમિત્તે અત્યારે અમે ગીર ફોરેસ્ટ અહીંયા સાસણને બધે ફરવા આવ્યા છીએ અને એના માટે અમે અત્યારે અહીંયા ગીર અભયારણ્યની મુલાકાત આવ્યા, જેમાં અમે બહુ મજા આવી. બસમાં અમે મુલાકાત લીધી બધી અને આમાં આખું ફેમિલી સહિત અમે આવ્યા છીએ અને અહીંયા આવીને બહુ મજા આવી છે અમને. ફોરેસ્ટ વિભાગ તરફથી આપને કેવો સહકાર મળ્યો? તરફથી અમને ઘણો સારો સહકાર મળ્યો. અહીંની મેનેજમેન્ટ બધું બહુ સારું છે, ટિકિટ ને બધું વ્યવસ્થિત છે અને આ લોકોનું ઓવરઓલ મેનેજમેન્ટ એ બહુ ઘણું સારું છે. જય ભારત.